बाबर खाते पण आजनी बोर्डनी परीक्षानो प्रारंभ थई गयो छे। परीक्षाने लई बाबरना परीक्षा केन्द्रों में विद्यार्थीओ परीक्षा आपवा माटे परीक्षा केन्द्रों पर आवता तेमनुं मनोबळ मजबूत करवा माटे बाबर केळवणी मंडल बाबर भारत विकास परिषद सहित द्वारा अन्य आगेवानोए विद्यार्थीओने कुमकुम तिलक करीने मौ मीठू करावीने उज्ज्वल भविष्यनी शुभेच्छाओ पाठवी हती। બાબરમાં ધોરણ 10માં સાઇડ બ્લોકમાં 1800થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તેમજ ધોરણ 12 સાયન્સનું બાબરની સરકારી મોડેલ શાળા તેમજ રાધે સ્કૂલમાં બ્લોક ફાળવવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અમારી શાળામાં SSC પરીક્ષાનો પ્રારંભ થયો છે। કુલ 19 બ્લોકની અંદર 540 જેટલા વિદ્યાર્થીઓ આજે પ્રવેશ આપશે। દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવીને ગામના જે શ્રેષ્ઠીઓ હતા ભારત વિકાસ પરિષદના સભ્યો હતા એ બધાએ ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે। વિદ્યાર્થીઓ માટે પણ શાળામાં સારામાં સારી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે। કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું સતત ધ્યાન રાખીએ છીએ। અર્બન હેલ્થ આરોગ્યની ટીમ પણ શાળામાં ઉપલબ્ધ છે। પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ પણ છે। વિદ્યાર્થીઓ નિર્ભય રીતે અને પારદર્શક રીતે પરીક્ષા આપી શકે તે માટેના તમામ પ્રયત્નો અમે કર્યા છીએ। આજ રોજ બાબર ખાતે HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું કેન્દ્ર મોડેલ સ્કૂલ બાબર છે અને મોડેલ સ્કૂલ બાબરની અંદર બે યુનિટ છે, યુનિટ 1 યુનિટ 2, અને એમાં આજે પરીક્ષાની શરૂઆત થઈ છે। વિદ્યાર્થીઓને અમે તિલક અને મોઢું મીઠું કરાવીને અમે એમને પ્રવેશ આપ્યો છે અને ખૂબ ઉત્સાહથી અને ખૂબ શાંતિપ્રિય વાતાવરણની અંદર પરીક્ષા લેવાઈ રહી છે। સ્કૂલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહી છે? પરીક્ષા અહીંયા આપણી અહીં મોડેલ સ્કૂલની અંદર 2 યુનિટ છે। યુનિટ 1ની અંદર 10 બ્લોક એટલે કે 200 વિદ્યાર્થીઓ અને યુનિટ 2ની અંદર 8 બ્લોક છે એટલે કે 160 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે। આજે તારીખ 14/3/23ના રોજ સર્વોદય વિદ્યાભવનની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે ત્યારે ભારત વિકાસ પરિષદ બાબર શાખા દ્વારા વર્ષોથી બાળકને તિલક કરી મોં મીઠું કરાવી અને એની શુભેચ્છા પાઠવવામાં આવે છે કે જેનું ઉજ્જવળ ભવિષ્ય બને એ તો આ સંસ્થા કાયમી કામ કરી છે।